નમસ્કાર સ્વાગત છે આપનું સીધું સંવાદમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા સીધુ સંવાદમાં આજે આપણે ચર્ચા કરીશું પંજુ પાટીદાર અને પદ હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસમાં મળ્યું છે મહત્વનું સ્થાન હાર્દિક પટેલને બનાવવામાં આવ્યા છે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને આ સાથે જ ગુજરાત કોંગ્રેસમાં બીજા નંબરના સૌથી મોટા નેતા બન્યા છે હાર્દિક પટેલ હાર્દિક પટેલે આજે મા ખોડલના ચરણોમાં શેષ ઝુકાવ્યું છે અને ત્યાંથી હુંકાર પણ ભર્યો છે કે આવનારી આઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસ જીતશે અને કોંગ્રેસમાંથી ગયેલાઓને પણ જનતા જવાબ આપશે જોકે જોવાનું એ રહેશે કે હવે આ મહત્વનું સુકાન જયારે હાર્દિક પટેલને કોંગ્રેસમાં મળ્યું છે જે કોંગ્રેસને ફાયદો કરાવશે કે પછી નુકસાને આવનારો સમય બતાવશે જો કે હાલ તો તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું સીધું સંવાદની આજની આ રજૂઆતમાં હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસમાં એક મોટી અને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે આવનાર સમયમાં રાજ્યમાં જયારે આઠ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે એવામાં હાર્દિક પટેલને આ એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે ચારે તરફથી તેઓને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે હાર્દિક પટેલે આજે માં ખોડલના ચરણોમાં શેષ ઝૂકાવ્યું છે અને ત્યાંથી હુંકાર પણ રહ્યો છે કે હું નિષ્ઠાથી કોંગ્રેસ પાર્ટીમાં કામ કરીશ સાથે જ તેઓએ કોંગ્રેસ છોડી ગયેલાને જનતા જવાબ આપશે તે પણ સ્પષ્ટ કર્યું છે પેટા ચૂંટણી પહેલા હાર્દિક પટેલને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે જો કે કે સવાલ એ થશે હવે જ્યારે હાર્દિક પટેલની નિયુક્તિ કરવામાં આવી છે ત્યારે હાર્દિક પટેલની શું રણનીતિ રહેશે કોંગ્રેસને કઈ રીતનો ફાયદો થશે શા માટે કોંગ્રેસે હાઈકમાન્ડે હાર્દિક પટેલની કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું સીધું સંવાદમાં જો કે પેટા ચૂંટણીમાં હાર્દિક પટેલ આ વખતે આઠે બેઠકો ઉપર પ્રચાર કરશે અને આઠે બેઠકો જીતવાનો કોંગ્રેસનો પ્રયાસ રહેશે અને હાર્દિક પટેલની એમાં મહત્વની ભૂમિકા રહેશે એ સ્પષ્ટ થયું છે હાર્દિક પટેલે પણ કહ્યું છે કે ગુજરાત કોંગ્રેસમાં જે પ્રકારે તેઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે હાઈકમાન્ડના પણ તમામ નેતાઓનો હાર્દિક પટેલે આભાર વ્યક્ત કર્યો છે અને તેમની પર જે વિશ્વાસ મૂક્યો છે તેમને નિષ્ઠાથી કામ કરવાની વાત પણ કરી છે તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે કોંગ્રેસ નેતા ગીતા પટેલ ઉપસ્થિત છે સિનિયર પત્રકાર રાજુલ દવે ઉપસ્થિત છે અને વિશ્લેષક ડોક્ટર પ્રતિક ત્રિવેદી પણ જોડાયા છે ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે સૌથી પહેલા તો ગીતાબેન હાર્દિક પટેલને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે એક યુવા નેતા છે હાર્દિક પટેલ શું લાગી રહ્યું છે હવે કંઈક કોંગ્રેસમાં બદલાવ આવશે સાચી વાત છે ને આપના માધ્યમથી હાર્દિકભાઈને શુભેચ્છા પાઠવું છું કારણ કે મુલાકાત થઈ નથી કાલી ફોન પર વાત થઈ છે એટલે શુભેચ્છા એમને પાઠવવા માંગુ છું અને ખાસ કરીને સૌથી વધારે ને આનંદ જે ચાર વર્ષથી સતત બધા સંઘર્ષ કરી રહ્યા હતા આંદોલન થકી એ સંઘર્ષની જે અમારી ટીમ છે આખી આ શ્રેય આખે આખો એ ટીમને જાય છે કારણ કે ખૂબ સંઘર્ષ કરી અને આ સ્ટેજે પહોંચવું અને આટલી નાની ઉંમર આટલી મોટી જવાબદારી પાર્ટી આપી છે અને ખરેખર કોંગ્રેસના તમામ નેતાઓનું હું આપના માધ્યમથી પણ આભાર માનીશ કે આટલી મોટી જવાબદારી યુવાનને આપી છે અને એનામાં સક્ષમતા છે અને ખૂબ બહાદુરીથી લડેવો વ્યક્તિ છે કારણ કે અમે સતત ચાર વર્ષ સાથે રહીને કામ કર્યું છે અને ગામડાઓના પ્રવાસ પણ ખૂબ કર્યા છે એટલે સો ટકા આપની વાત સાચી છે કે કોંગ્રેસના તમામ કાર્ય લાખો કાર્યકર્તાઓ છે એને આશા બંધાણી છે કે હાર્દિકભાઈ યુવા નેતૃત્વ છે એમની સાથે યુવાનો જોડાય અને ખૂબ સારું રિઝલ્ટ આવી શકે કારણ કે આપ જાણો છો કે ચાર વર્ષની અંદર જે અમે સંઘર્ષ કર્યો છે એ સંઘર્ષનો લાભ પૂરેપૂરો કોંગ્રેસ પાર્ટીને મળે અને કોંગ્રેસે એના ઉપર જે વિશ્વાસ દાખવ્યો છે એ હંડ્રેડ પર્સેન્ટ સાબિત કરીને બતાવશે હમ ઠીક છે પ્રતિકભાઈ આપ શું કહેશો આપ વિશ્લેષક છો એટલે સૌથી પહેલા તો સવાલ એ થાય કે કોંગ્રેસના ઘણા બધા સિનિયર નેતાઓ હતા એમને આ જવાબદારી સોંપવામાં આવી શકી હોત પરંતુ હાર્દિક પટેલની પસંદગી શું કારણો હોય શકે જીજ્ઞાસા છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે એટલે પહેલા તો આપણે એ સમજવાની જરૂર છે કે આ હાર્દિક પટેલના જવાબદારી શા માટે એવું તો એમણે શું કર્યું છે કોંગ્રેસ પક્ષ માટે કે એમને આટલી મોટી જવાબદારી કાર્યકારી અધ્યક્ષ તરીકેની સત્યાવીસ વર્ષની ઉંમરે મળે એટલે પહેલું તો કોંગ્રેસે એ ટ્રમ્પ કાર્ડ નાખી દીધું છે કે સત્યાવીસ વર્ષની ઉંમર અને કાર્યકારી અધ્યક્ષ પદ આને કોઈ લેવા દેવા નથી જો તમારામાં લાયકાત છે કાબિલિયત છે તો તમે આ ડેમોક્રેસીના સર્વોચ્ચ પદ સુધી પહોંચી શકો છો અને એના માટે હું કોંગ્રેસ પાર્ટીને અભિનંદન આપું છું રાજકીય વિશ્લેષક તરીકે આપણે સમજવાની જરૂર છે કે જે રાજ્યમાં પચીસ વર્ષથી એક અથ્થું શાસન એક પાર્ટીનું છે એ જગ્યાએ બંને પાર્ટીના મુદ્દાઓથી વિપરીત જઈને હાર્દિક પટેલ જેવો એક યુવાન એકવીસ વર્ષની ઉંમરે બેન ને શિષ્યવૃત્તિ ન મળતે એક આંદોલન ઉપાડે છે એ આંદોલન છે પટેલ સમાજને ના આરક્ષણ માટેનું થોડો સમય જાય છે ત્યારબાદ ઓબીસી આરક્ષણમાં પટેલ સમાજને સમાવી દેવા માટેની એની રણનીતિ બનાવે છે અને એક સમિતિનું આયોજન પણ કરે છે પચ્ચીસ ઓગસ્ટ બે હાજર પંદરે એક વિશાળ જંગી જનમેદની જે ભારતીય જનતા પાર્ટીના નાક નીચે એણે આયોજન કરી એવું કહીએ તો પણ એમાં અતિશયોક્તિ નથી જે સરકારી આંકડો છે એ પ્રમાણે અઢીથી ત્રણ લાખ લોકો બે હાજર અઢારમાં ઓગણીસ દિવસનું આ મરણાંત ઉપવાસ નું આંદોલન જેમાં રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓની હાજરી હોય અને સમગ્ર નેશનલ મીડિયાનું ધ્યાન એના પર હોય જીજ્ઞાસાજી આ એવી વ્યક્તિ હતી જેને કોઈ પાર્ટી સાથે એ વખતે નિસ્બત નહોતો એટલે ગુજરાતની જનતાની એક મેસેજ તો કોંગ્રેસ પાર્ટીએ બહુ સ્પષ્ટ આપે છે કે જે પાર્ટિસિપેટરી ડેમોક્રેસીની આપણે વાત કરીએ છીએ કે આજનો યુવાન વર્ષમાં માત્ર એક વખત વોટ આપે એને આપણે ડેમોક્રેસી નથી માનતા પણ જો તમારી પાસે સમાજના સાચા મુદ્દાઓ છે જો ખેડૂતો સુધી યુવાનો સુધી મહિલાઓ સુધી તમે પહોંચી શકો છો તો બંને પાર્ટીએ પોતાના એજન્ડા તમારી સમક્ષ મૂક્યા છે અને મને વિશેષ આનંદ એ વાતનો છે જિજ્ઞાસાજી કે પહેલી વખત કેમ કે જો ગુજરાતમાં જન્મેલા વીસ વર્ષના યુવાને તો ભાજપ સિવાય કોઈનું શાસન જોયું જ નથી પણ પહેલી વખત કોંગ્રેસ પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી પાસેથી બે હાજર બાવીસ નું એજન્ડા ઝૂંટવ્યો છે અને હાર્દિક પટેલે પહેલી પ્રતિક્રિયામાં એકસો વીસ સીટ સાથે

હાર્દિક પટેલની કારકિર્દી એક આંદોલનકારી નેતા તરીકે ઉગતી આવી છે પાછલા ભૂતકાળમાં અને આજે જ્યારે હવે એમને કોંગ્રેસ હાઈ કમાન્ડે ગુજરાતમાં પક્ષની જવાબદારી સુપરત કરી છે ત્યારે સૌથી પહેલી કસોટી એમની બે હજાર બાવીસને ને તો હજી બે વર્ષની વાત છે પણ સૌથી પહેલી કસોટી આવતા એક દોઢ કે બે મહિનામાં વિધાનસભાની આઠ બેઠકોની જે પેટા ચૂંટણી આવી રહી છે એમાં થવાની છે હાર્દિક પટેલ કોંગ્રેસના બધા જ નેતાઓને કોંગ્રેસના બધા જ કાર્યકરોને સાથે લઈને એમાં કેવી રીતે દેખાવ કરે છે કયો દેખાવ કરે છે લોકોના રોષને લોકોના અસંતોષને લોકોની વ્યથાઓને કોંગ્રેસ પક્ષ કઈ રીતે મતમાં પરિવર્તિત કરી શકે છે એ દિશામાં હાર્દિક પટેલ અને એમની ટીમ વિચારશે તો હું માનું છું કે એક યુવા નેતાગીરીને સોંપવામાં આવેલી જવાબદારી સાર્થક બનશે હમ બિલકુલ એટલે ગીતાબેન આપ શું માનો છો કારણ કે કોંગ્રેસમાં અવારનવાર એવું બન્યું છે વાદ વિવાદ જૂથવાદ પરંતુ આ તમામની વચ્ચે હાર્દિક પટેલ તમામનું નેતૃત્વ એક સાથે મળીને આગળ વધારી શકશે રાજુલભાઈએ જે વાત કરી એ સિનિયર પત્રકાર છે એટલે એમની વાત સાથે હું સહમત થઉં છું કારણ કે જે જૂથવાદ બંને પાર્ટીમાં છે હું નથી સ્વીકારતી એવું નથી કે કોંગ્રેસમાં નથી ને બીજેપીમાં છે જૂથવાદ બધામાં છે પણ હાર્દિક નું એટલે હું કહી શકીશ કારણ કે એની સાથે રહી છું હંમેશા પણ એ ક્યારે જૂથવાદમાં નહીં જાય કારણ કે અમે એક આંદોલનકારી હતા એ વખતે તો કોઈ રાજકીય પક્ષ સાથે અમે જોડાયેલા નહોતા કોઈ કોઈનું નેતા હતું નહીં બધા સ્વતંત્ર હતા ત્યારે પણ બધાને સાથે લઈને ચાલવાની એનામાં એક જવાબદારી હતી એક કહેવાય ને એની ઉંમર વય બહુ નાની છે પણ એનામાં જે સમજણ શક્તિ છે ખૂબ સારી છે અને આવનારા દિવસોમાં હું માનું છું ત્યાં સુધી બધાને સાથે લઈ અને ઘણીવાર એમ થાય કે ભાઈ આટલા બધા સિનિયર નેતાઓ હતા અને છતાંય હાર્દિકની પસંદગી કેમ કરવામાં આવી આવો પ્રશ્ન ગુજરાતના ઘણા લોકોને થતો હશે પણ હાર્દિકમાં એક એવી ક્ષમતા છે એવી તાકાત છે કે લોકો સુધી પહોંચી અને લોકોના તમને ખ્યાલ હશે કે અમારે જ્યારે આંદોલનનો મુદ્દો હતો એ પછી અમે ખેડૂતો માટેના બેરોજગાર માટેના ઘણા બધા મુદ્દાઓ ઉઠાવે છે અને ઘણા બધા મુદ્દે અમે લડ્યા પણ ખડી પણ સાથે સાથે અમે પદયાત્રાઓ પણ કરી છે એટલે બધા મુદ્દા અમે સાથે મળી અને લડ્યા છીએ એટલે મને એવું લાગે છે કે હન્ડ્રેડ નવી રાજનીતિની શરૂઆત થશે અને એક નવો સંકલ્પ સાથે કહેવાય કે બધાને સાથે લઈને ચાલવાનું અને ખૂબ સારું રિઝલ્ટ આપણે પેટા ઇલેક્શનમાં જોઈ શકીશું અને આખી જે અમારી હાર્દિક સાથેની જે ટીમ છે એ બધા સાથે મળી અને ખૂબ સારું રિઝલ્ટ આવનારા દિવસોમાં લાવીશું બિલકુલ હા એટલે પ્રતિકભાઈ શું કહેશો કારણ કે હાર્દિક પટેલ એક આંદોલનકારી નેતા રહી ચૂક્યા છે અને એમાં એ સફળ પણ રહ્યા ત્રણ થી ચાર વર્ષ ચાલેલું આંદોલન સરકારે ઝૂકવું પડ્યું અનામત આપવી પડી અને હવે જ્યારે મહત્વનું પદ કોંગ્રેસમાં મળ્યું છે અને આજે એમને હુંકાર ભર્યો બે હજાર બાવીસમાં જીત આઠ વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં પણ જીત શું લાગી રહ્યું છે એટલે હાર્દિક વિરમ ગામના લેવવા પટેલ છે એટલે જ્યારે આ પાટીદાર આંદોલન કર્યું ને ત્યારે પણ કડવા પટેલ લેવા પટેલને સાથે રાખીને ચાલું ને બહુ મોટું ટાસ્ક હતું ને એમણે કર્યું છે સૌથી મોટો પ્રશ્ન એમની સમક્ષ એ ઉપસ્થિત થવાનો છે કે હવે જ્યારે એ પાર્ટીમાં આવે છે કાર્યકારી અધ્યક્ષ તરીકે ઓફિશિયલ જ્યારે એમની એન્ટ્રી થાય છે આટલા સર્વોચ્ચ પદ ઉપર તો જે જૂથબંધીની આપણે વાત કરીએ છીએ કે ભાઈ સૌરાષ્ટ્રનું જૂથ ઉત્તર ગુજરાતનું જૂથ મધ્ય ગુજરાતનું જૂથ આ જૂથબંધીમાં એક નવું જૂથ ન ઉમેરે હાર્દિક પટેલનું જૂથ એમની સૌથી મોટી જવાબદારી રહેશે ત્યારબાદ તમે જુઓ કે ઘણા ખરા મુદ્દા એવા છે કે જે કોંગ્રેસ પાર્ટીને હાર્દિક પટેલની દેન જેવું કહેવામાં મને બિલકુલ અતિશયોક્તિ નથી લાગતી એ પછી નો મુદ્દો હોય ફી વધારાનો મુદ્દો હોય દારૂબંધીનો મુદ્દો હોય ખેડૂતોની સમસ્યા હોય એટલે ક્યાંક ને ક્યાંક એ ટ્રેન્ડ સેટર રહ્યા છે અને કોંગ્રેસમાં ખૂબ જ જૂજ નેતાઓ રાજકીય વિશ્લેષક તરીકે હું જાઉં ત્યારે ખૂબ જ જૂજ નેતાઓ એવા જોવા મળે છે કે જે ભારતીય જનતા પાર્ટીના કે પ્રતિપક્ષના સર્વોચ્ચ નેતાને ટાર્ગેટ કરીને મુદ્દા આધારિત વિરોધ કરી શકે એમાં એક હાર્દિક પટેલ છે એટલે પેટા ચૂંટણીની જ્યાં સુધી વાત છે તો આઠ પેટા આઠ સીટની પેટા ચૂંટણીમાં હાર્દિક પટેલ સૌરાષ્ટ્રમાં ચોક્કસ કોંગ્રેસને ફાયદો કરાવશે એમાં મને ના નથી પણ હું માનું છું ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટીનું આ ટ્રમ્પ કાર્ડ એ આ આઠ પેટા ચૂંટણી માટે એટલું શોર્ટ વિઝન ન હોઈ શકે બે હજાર બાવીસની ચૂંટણીની ચોક્કસ તૈયારીઓ છે અને એનાથી ફાયદો એ થશે કે જે ભારતીય જનતા પાર્ટી ખુશ થતી હતી જીજ્ઞાસાજી કે કોંગ્રેસ છે ને આપણા રસ્તે જ ચાલે છે આપણા રસ્તે એટલે શું કે જે બોલો ભારતીય જનતા પાર્ટીએ કરી એ કદાચ કોંગ્રેસ બી કરી રહી છે એટલે હું ક્યાંથી પૈસા લાવ્યો છું એના જવાબમાં એવું કહેવાનું કે સામેવાળો પણ પૈસા લાવ્યો એટલે હું લાયો એ જેલમાં નથી ગયો એટલે હું પણ જેલમાં નહીં જાઉં અને આ વિચારધારામાંથી એક નવી વિચારધારા આનાથી ભારતીય જનતા પાર્ટી પણ ક્યાંક સ્ટેન્ડ ટુ પર રહેશે ને એમણે પણ એમની રણનીતિઓમાં બદલાવ લાવવો પડશે જેનો ફાયદો યુવાનોને બેરોજગારોને શિક્ષિત વર્ગના લોકોને ચોક્કસ થશે એવું મને લાગે છે અને હાર્દિક પટેલ જે છે જિલ્લા વાઇઝ તાલુકો વાઇઝ ખેડૂતો ખેડૂતો સુધી જઈને અને યુવાનોને ભાજપ અને કોંગ્રેસમાં જે ડિવાઈડ કરી દેવામાં આવે છે જિજ્ઞાસાજી અત્યારે નાગરિક ભૂલાઈ ગયો છે કાં હું ભાજપનો છું કાં કોંગ્રેસનો છું એમાંથી હાર્દિક પટેલ એક નવી વિચારધારા લઈને આવશે એવી મને ચોક્કસ આશા છે ને આપણે આશાવાદ એટલે રાખીએ કેમકે પચીસ વર્ષ જે રાજ્યમાં એક હતું શાસન ભારતીય જનતા પાર્ટીનું છે ત્યાં કોંગ્રેસ સરકાર એક યુવાન છવ્વીસ વર્ષના નેતાને ચાન્સ આપીને રાજુલભાઈ હાર્દિક પટેલ ને મહત્વની જવાબદારી સોંપી એ નિષ્ઠાથી કામ કરશે પરંતુ હાલમાં ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓમાં એક ગણગણાટ શરૂ થઈ ગયો છે કારણ કે વર્ષોથી પક્ષમાં કામ કરી રહ્યા હોય તેમ છતાં હાર્દિક પટેલને જવાબદારી સોંપવામાં આવી ક્યાંક આ અસંતોષ આગળ જતા વધુ ન

પણ પક્ષની શિસ્તને આગળ કરીને એ લોકો બોલતા નથી પક્ષની બેઠકોમાં એ અંગે ગણગણા થતો હશે એમ એમ ન માનવાનું પણ કારણ નથી એટલે આંતરિક અસંતોષમાં તો બંને પક્ષો એક જ સરખા છે કોંગ્રેસમાં જે અસંતોષ હોય એ બહાર આવી જાય છે અને ભાજપમાં આવતો નથી પણ આપણે આશા રાખીએ કે કોંગ્રેસે અત્યાર સુધીમાં છેલ્લા પચીસ વર્ષમાં

જે ગેબ સમાજના આગેવાનોએ અને રાજકારણના લોકોએ જે વિભાજન કરીને રાજનીતિ કરવાની કોશિશો અત્યાર સુધી કરી હતી એનું અમે એકીકરણ કરી અને પાટીદાર સેના તરીકે નામ આપ્યું પણ એ વાત કરું છે હું એવું માનું છું કે કોંગ્રેસના કાર્ય કરતા કરતા આમ આદમી છે ને જે સામાન્ય વ્યક્તિ જે સવારથી સાંજ સુધી આઠથી આઠ જોબ કરે છે એના ફેમિલીમાં બિઝી છે ઘણા પ્રશ્નો એવા છે કે પોતે નથી બોલી શકતો પોતે કોઈ કચેરીમાં કોઈ કામથી નથી જઈ શકતો તો કોંગ્રેસના કાર્યકર્તાઓને તો ઉત્સાહ છે જ પણ સાથે સાથે આમ આદમી એવો વ્યક્તિ છે કે એને પણ એક નવી ઉર્જા છે કે હાર્દિક આવશે ને કંઈક મુદ્દાઓ ઉઠાવશે ને આ સરકાર સામે લડશે એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓને તો સ્વાભાવિક છે કોંગ્રેસનો નેતા છે એટલે ઉત્સાહ હોય કે હાર્દિક કંઈક કરશે પણ સાથે સાથે સામાન્ય વ્યક્તિને પણ એવો ઉત્સાહ છે કારણ કે આપણે પણ જાણીએ છીએ કે પચીસ પચીસ વર્ષથી એટલા લોકો કંટાળી ગયા છે ત્રાહીમામ થઈ ગયા છે આપણે પણ સમજીએ છીએ કે કોરોનાની મહામારી છે એ પછીના યુવાનો બેરોજગાર છે ખેડૂતોની હાલત ખરાબ છે રોડ રસ્તાઓની અત્યારે આપણે વરસાદ આવ્યો રોડ રસ્તાની હાલત ખરાબ છે એટલે તમામ મુદ્દાઓમાં જોઈએ તો પ્રજા તો ઓલરેડી ગમે ત્યાં જાઓ તમે હેરાન પરેશાન તો છે જ પણ સામાન્ય વ્યક્તિ છે એની પાસે સમય નથી કે કોર્પોરેશન જઈને પોતાની અરજી આપી શકે રોજ એક ખાડામાંથી દિવસમાં ચાર વાર નીકળતો હોય આવતો જતો હોય પણ એ કોર્પોરેશન જઈ અને અરજી આપવાનો એની પાસે સમય નથી પણ અમારા જેવા લોકો જે સામાજિક છે રાજકીય લોકો છે અને અમે તો વિરોધ પક્ષમાં છીએ અમારી તો જવાબદારી બને છે કે આ પ્રશ્નોને અમારે ઉઠાવવા જોઈએ એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સાથે તો આમ લોકોને પણ એવી ઉત્સુકના છે કે તમે નહીં માનો કે હાર્દિકની જાહેરાત થઈ પછી અત્યાર સુધીના સોશિયલ મીડિયાના માધ્યમથી એટલી બધી અભિનંદનના પોસ્ટો ચડી હશે તમે પણ જાણો છો એટલે લોકોને એક નવી આમ એમ થયું કે હાર્દિક આવશે ને કંઈક ફેરફાર થશે કારણ કે બીજેપીની સરકાર તો માત્ર ને માત્ર ઇલેક્શન વખતે દેખાવાની વાત છે અને હમણાં આપણે જોઈ રહ્યા છીએ કે કેટલા દિવસથી એકને એક વસ્તુ ચાલે છે એક આપણા સીએમ કે મને ખબર નથી કુમાર કાનાણી કે હું પણ શોધું છું એટલે આવા બધી વસ્તુમાં હેરાન પરેશાન પ્રજા થઈ રહી છે રહી છે પણ આવા લોકો જ્યારે સારું નેતૃત્વ લઈને આવતા હોય ત્યારે લોકો એને ચોક્કસ ચોક્કસ કારણ કે પચીસ પચીસ વર્ષથી લોકો કંટાળી ગયા છે હવે અને કોરોનાના કારણે અત્યારે તમે જોવો મહિલાઓના બજેટ ખોરવાઈ ગયા છે અત્યારે હાલત શું છે ઘરની ચાર ચાર પાંચ પાંચ મહિનાથી ધંધા નથી ચાલો સ્કૂલો ફી ઉઘરાવે છે કોલેજો ફી ની માંગણીઓ કરે છે તો પેરેન્ટ્સની હાલત કેટલી ખરાબ છે ઘરમાં ધંધા નથી પૈસા નથી એટલે પ્રજા ખરેખર ખૂબ પીસાઈ રહી છે આ બધી જ વસ્તુ સરકારે સમજવી પડે વિચારવી પડે ત્યારે જયારે અમારા જેવા યુવાનો જયારે રોડ રસ્તા પર ઉતરતા હોય ત્યારે સરકારે પણ વાત સાંભળવી પડે અને લોકોને પણ નવી હવે કહેવાય કે ચેતના જાગી છે કે હાર્દિક પટેલ આવ્યા છે એની ટીમ આવશે અને નવા કાર્યકર્તાઓ જોડાશે નવા લોકો પાર્ટીની અંદર જોડાશે યુવાનો જોડાશે તો તો પરિણામ સારું હમ બિલકુલ એટલે પ્રતિકભાઈ આમ કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક પટેલ હજુ એટલા બધા સક્રિય નહોતા થયા જો કે ખેડૂતોના મુદ્દે બેરોજગારીના મુદ્દે સતત તેઓ ટ્વીટના મારફતે સત્તા પક્ષ પર પ્રહાર કરતા આવ્યા છે સવાલો કરતા આવ્યા છે પરંતુ એક કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ કેટલી મહત્વની જવાબદારી બની જાય છે ખૂબ મહત્વની જવાબદારી પહેલી તો એ બનશે કે કેવી રીતે પાર્ટીના લોકોને સાથે લઈને ચાલવા એમનાથી ઘણા અનુભવી લોકો એ પાર્ટીમાં છે એમનો કેવી રીતે લાભ લેવો અને સૌથી વધારે તો જો આ પાર્ટીમાં ઘણા બધા નેતાઓ આવ્યા અને ઘણા બધા નેતાઓ ગયા ગુજરાતની વાત કરું છું ત્યાં સુધી અને પાર્ટીનું નેશનલ લેવલ પર પણ અત્યારે નેતૃત્વ તમે જુઓ તો ડામાડોળ છે એવી જગ્યાએ હાર્દિક પટેલે સૌથી પહેલાં તો એમને સાચવવાના છે કે જે કર્મટ કાર્યકરો છે જેમણે સંઘર્ષનો રસ્તો અપનાવ્યો છે પચીસ પચીસ વર્ષ રાજ્યમાં એક હતું શાસન જે પાર્ટીનું છે એની સામે ખડે પગે લડ્યા છે અને આ પાર્ટીને ઊભી રાખી છે કેમ કે અલ્ટિમેટલી કાર્યકરો જ છે જે પાર્ટીને ઊભી રાખે છે અને મને ખૂબ ગમ્યું જ્યારે હાર્દિક પટેલે ગઈકાલે પહેલું નિવેદન એ આપ્યું કે પાર્ટીમાં બે પ્રકારના લોકો હોય છે એક નેતા હોય છે અને એક કાર્યકર હોય છે હું કાર્યકર નેતા છું કેમ કે હું કાર્યકારી અધ્યક્ષ છું અત્યારે એટલે આ પ્રકારની લીડરશીપ લોકો ઝંખતા હોય છે બાકી તમે હું આને નેશનલ પર્સ્પેક્ટિવમાં જોઉં તો બે હજાર ચૌદમાં જ્યારે રાહુલ ગાંધીજીએ કોંગ્રેસની અધ્યક્ષતા સંભાળી અને વિપરીત પરિણામ મળ્યા ત્યારબાદ એવી વિચારધારા હતી કે બે હજાર ઓગણીસમાં પરિણામ શું ધરશે પણ ફરી પરિણામ ન મળ્યું આ રાષ્ટ્રીય અધ્યક્ષ પદ ઉપરથી એમણે રાજીનામું આપ્યું ત્યારબાદ એક પ્રકારની જૂથબંધીની શરૂઆત દરેક રાજ્યોમાં થઈ ગઈ હતી ગુજરાત બાદ કદાચ રાજસ્થાનની વાત કરો તો સચિન પાયલટનું આજનું જ ઉદાહરણ આપણે જોયું છે એટલે ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી કે એમનું શીર્ષક નેતૃત્વ કેન્દ્રમાંથી એ પણ મેસેજ આપવા માંગે છે કે હવે અમે જૂની વિચારધારાથી નવા પરિણામ લાવવા નથી માંગતા હવે અમે યુવાનોને આગળ કરીશું અને યુવાનો ક્યાંક જો ભૂલ ખાય છે કે ઈચ્છિત પરિણામ નથી મળતા તો એને પણ અમારી પાર્ટીના વરિષ્ઠ નેતાઓનો પાછળથી બેકઅપ છે અમારો સહકાર છે અને એ જ રીતે દેટ ઇઝ ધ વે હાઉ યુ ગોઈંગ ટુ ડૂ ધીસ ડેમોક્રેટિક પોલિટિક્સ અને ભારતીય રાજકારણમાં જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે પાર્ટી કરતાં એક વ્યક્તિ મહાન થઈ જાય છે ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલે પણ પોતાની એ છબી કોંગ્રેસમાં ઊભી કરી છે અને મને લાગે છે કે જ્યાં સુધી નવા કાર્યકરો પાર્ટીને જોડી શકે એવા નેતાઓ ન મળે ત્યાં સુધી કોઈ પાર્ટી જોડાઈ નથી શકે કોંગ્રેસ પાર્ટીનો તો છે કે જ્યાં પંડિત જવાહરલાલ નહેરુએ પોતાની જ પાર્ટીની ભૂલો એસેમ્બલીમાં જાહેરમાં કીધી છે કે આ મારી પાર્ટીની ભૂલો છે હું સ્વીકારું છું એટલે આપણી ભારતીય લોકશાહીમાં પણ અટલ બિહારી વાજપેયી જયારે એક સીટ માટે સરકાર નીચું નમીને નહીં ઝૂંખે અને સરકાર પડી ગઈ હોય ત્યારે આ પ્રકારનું નેતૃત્વ જયારે આગળ આવે તો ખુલ્લા થી લે કોઈ પણ પાર્ટીના વ્યક્તિ હોય કે રાજકીય વિશ્લેષકો આપણે એને આવકારવા જોઈએ હાર્દિક પટેલને માત્ર એકલા નહીં આ વિચારધારાનું આવકારું છું અને મેં તમને જેમ કીધું એમ કે આઠ પેટા ચૂંટણીનું તો રિઝલ્ટ આના પર બહુ આધારિત નથી કેમ કે સમય ખૂબ ટૂંકો છે દોઢ મહિનાનો સમય છે પણ હું એને બે હજાર બાવીસની ચૂંટણી સુધી જોઉં છું કેટલા મુદ્દાઓ ઉપાડે છે અને ભાજપનો જે ટ્રેન્ડ રહ્યો છે કે ટ્રેન્ડ સેટ કરે છે ચૂંટણી માટે તમે જો સુધી ચૂંટણી માટે ચાઇનાનો ટ્રેન્ડ સેટ થઈ રહ્યો છે હાર્દિક પટેલ હું એવું માનું છું ત્યાં ભારતીય જનતા પાર્ટીને ટ્રેન્ડ સેટ નહીં કરવા દે નવી રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે બિલકુલ એટલે રાજુલભાઈ આપણે અત્યાર સુધી તો કોંગ્રેસની વાત કરી ભારતીય જનતા પાર્ટી માટે કંઈક હવે વિચારવા જેવું અથવા કંઈક નુકસાન હાર્દિક પટેલના કોંગ્રેસમાં આ મહત્વના પદથી હાર્દિક પટેલે સૌથી પહેલાં તો એક વૈકલ્પિક નેતાગીરી પૂરી પાડવી પડશે અત્યારે કોંગ્રેસમાં વૈકલ્પ ભાજપ ગુજરાતમાં ભાજપની સામે કોંગ્રેસમાં વૈકલ્પિક નેતાગીરીનો જ અભાવ છે એ જે જે શૂન્યાવકાશ છે જે ગેપ છે એ આખે આખો હાર્દિક પટેલે સૌથી પહેલાં પૂરો કરવો પડશે ભાજપની વાત કરીએ ત્યારે સ્વાભાવિક છે કે ભાજપ તરફથી એવી પ્રતિક્રિયા મળે જ કે હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ થયા એનાથી અમને કોઈ ફેર પડતો નથી અને આવી પ્રતિક્રિયા મળવી સ્વાભાવિક છે પણ આવતા સમયમાં આપણને ખ્યાલ આવે કે ભાજપની અંદર પણ જે કંઈ ગણગણા થશે કે ગણગણાટ છે એ કેવી રીતે બહાર આવે છે કઈ કઈ રીતે એનું ટ્રેન્ડ સેટ થાય છે અને સૌથી વધારે મહત્ત્વની વાત એ છે આઠ ધારાસભાઓની પેટા એના પછી કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે એના પછી જિલ્લા ચૂંટણીઓ આવશે એટલે બે હજાર આખરથી શરૂ કરીને બે હજાર એકવીસના પહેલા છ મહિના લગભગ ગુજરાતમાં ચૂંટણીઓનો માહોલ રહેશે અને પછી બે હજાર બાવીસ ની આખરે ધારાસભાની ચૂંટણી આવશે એટલે હાર્દિક પટેલ સામે આ એક મોટો પડકાર છે ભાજપમાં પણ એના સંપર્કો છે જ એ ભાજપના સંપર્કોનો કેવી રીતે ઉપયોગ કરી શકે છે કારણ કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ઘણા નેતાઓએ કોંગ્રેસમાં રહેલા તેમના સંપર્કોનો ઉપયોગ ભૂતકાળમાં અને નજીકના ભૂતકાળમાં પણ કર્યો છે બિલકુલ હા એટલે હાર્દિક પટેલ સામે પણ અનેક પડકારો છે હવે એ પાર પાડવાના છે હાર્દિક પટેલે જો કે એમને મહત્વની જવાબદારી સોંપી છે અને એ નિષ્ઠાથી નિભાવશે ગીતાબેન રાજુલભાઈ અને પ્રતિકભાઈ સમયનો અભાવ છે એટલે આપણે ચર્ચા અહીં રોકવી પડશે તો સિંધુ સંવાદમાં અત્યારે બસ આઠું છું નવા એક વિષય સાથે ફરીથી મળીશું નમસ્કાર